चैप्टर छ विद्युत चुंबकीय प्रेरण में उदाहरण नंबर 9 पढ़ो अने पेज नंबर छे 221 पेज नंबर 221 उदाहरण नंबर 9 जो आप बे समकेंद्रित गोलाकार गुजरा एक नानी त्रिज्या R1 अने बीजो मोटी त्रिज्या R2 જ્યાં R1 is more less than R2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યન્ય પ્રેરકત્વ મેળવો આ ગોઠવણનું અન્યન્ય પ્રેરકત્વ મેળવ્યું છે તો હવે મિત્રો ઉદાહરણ 9 માં બે સમકેન્દ્રિત ગોળાકાર ગુચરા સમકેન્દ્રિત એટલે બેયનું કેન્દ્ર એક હોય એવા એક નાની ત્રિજ્યા R1 નું અને બીજું મોટી ત્રિજ્યા R2 નું છે ગુચરા બે છે એક નાની ગુચરું અને એક મોટું ગુચરું નાની ત્રિજ્યા નું મોટી ત્રિજ્યા R1 બહુ નાનો છે R2 કરતા એટલે આપણે ચિત્ર દોરીએ આ છે R1 આ R1 ત્રિજ્યા નું આપણે એક ગુચરું વિચારીએ અહીંયા તમે ગુચરાને આડછેદ વિચારો છો અને R2 ખૂબ મોટું છે R2 ખૂબ મોટું હોય એવું વિચારી R2 R1 ખૂબ નાનું અને R2 ખૂબ મોટું આપ જોઈ શકો છો R2 કરતા R1 ખૂબ નાનો હોય એવું આપણે વિચારીએ બેને સમઅક્ષીય મૂકતા તમને એમ થતું હોય કે આવા થોડા ગુચરા તો આ ગુચરો કીધું છે મિત્રો સોલેનોઇડ નથી શબ્દ બોલે ને સોલેનોઇડ તો એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર મુની છે મુની એટલે કે મ્યુ 0 એ નહીં પણ ગોળાકાર ગુચરો હોય ને એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I/2 r યાદ કરો તો હવે આ છે પ્રથમ ગુચરું અને નીચેનું છે બીજું ગુચરું બીજા ગુચરાનો પ્રવાહ I2 ને લીધે પ્રથમમાં ફ્લક્સ કારણ કે આપણે એક જ શબ્દ બોલીએ છીએ કે બીજા ગુચરાના પ્રવાહ I2 ને લીધે તેના એટલે કોના બીજા ગુચરાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I/2 r તો આ બીજા ગુચરાના પ્રવાહને લીધે બીજા ગુચરાના કેન્દ્ર આગળ હવે જે બીજાનું કેન્દ્ર છે એ પહેલાનું કેન્દ્ર છે એટલે ચુંબકીય ક્ષેત્ર B2 μ0 પ્રવાહ I2 અને બીજા ગુચરાની ત્રિજ્યા R2 આટલું ચુંબકીય ક્ષેત્ર થશે પછી એક હકીકત વિચારો કે ભાઈ
R1 ये खूब नानो छे R2 करता आगु होवा थी B2 ने B2 अटले B એટલે ચુંબકીય ક્ષેત્ર B2 એટલે બીજા ગોળાને લીધે ચુંબકીય ક્ષેત્ર ઈ B2 ને અંદરના ભાગમાં સમાન ગણી શકાય ઈ કી કેમ તો કે આ ના લીધે ઉદ્ભવ કુ ચુંબકીય ક્ષેત્ર આપણે દોરીએ ઈ આ રીતે તમે ગણી શકો યમ આઈ2 ને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી2 આઈ2 ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર કોણ બી2 ઈ અંદરના ભાગમાં समान गणी सकते तो हवे प्रथम गुचरण फ्लक्स हवे बीजा ना प्रवाह ने लीधे प्रथम गुचरण नु अथवा प्रथम गुचरण साथे संकळायेल चुंबकीय फ्लक्स फाई बराबर केवाय बी इनटू ए फाई बराबर बी अने आ गुजु आटा वालो कीधु नथी एन आटा वालो होय ने तो एन बी मैं एवुं नथी कीधु के पहेलो गुजु एटले आटा वालो छे बीजो गुजु होय तो आटा वालो आटा नी संख्या कीधी तो फाई बराबर बी तो प्रथम आरे संकळायेलो फ्लक्स एने के फाई वन तो प्रथम नो एरिया पण चुंबकीय क्षेत्र केनो बीजा नो तो फाई वन बराबर बी अटले म्यू जीरो आई बाय टू आर याद करो एक नोंधवा जेवी हकीकत छे के प्रवाह धारित वर्तुळाकार गुचड़ा ने लीधे तेना केंद्र आगळ चुंबकीय क्षेत्र बी बराबर म्यू जीरो आई बाय टू आर आ सूत्र छे आपणे जाणीए छीए तो B એટલે μ0 I 2 by 2R અને એરિયા 1 એટલે pi R1 સ્ક્વેર એરિયા 1 એટલે આનો એરિયા R1 ત્રિજ્યા નો હોવાથી pi R1 સ્ક્વેર આટલું ફ્લક્સ મળશે તો હવે આ ફ્લક્સ ને આમ પણ લખી શકાય φ1 બરાબર φ1 બરાબર μ0 πi r1 square by 2r2 into i2 તમને ખબર હોય તો મિત્રો આપણે અન્યન્ય પ્રેરણમાં એવું કીધું કે બીજાનો પ્રવાહ અને પહેલાનો ફ્લક્સ અથવા પહેલાનો પ્રવાહ અને બીજાનો ફ્લક્સ આ તંત્રને આમ કહેતા હતા ને અન્યન્ય પ્રેરણ વખતે આ નોંધ પહેલી બરોબર નોંધ બીજી અન્યન્ય પ્રેરણ માટે બે મુદ્દા કયા પહેલાનો પ્રવાહ ચલે છે બીજાનો ફ્લક્સ અથવા બીજાનો પ્રવાહ અને ફ્લક્સ કેટલાનો પહેલાનો
એક ચીલો આ પ્રવાહ બીજાનો વૈધુય અથડાણથી અને ફ્લક્સ કેટલાનો પહેલાનો એટલે એમ કહીએ કે phi 1 બરાબર આનું નામ કહેવાય m હા 1 2 અને i 2 m 1 2 i 2 મળ્યા જ્યાં m 1 2 બરાબર શું મળે μ 0 pi r 1 સ્ક્વેર બાય 2 r 2 m 1 2 बराबर mu 0 pi r 1 square by 2 r 2 मिला अने आ तमारो जवाब थशे अने आपणे બીજોય સારી રીતે જાણીએ છીએ શું જાણીએ છીએ એ કહી દો કે m 1 2 હોય તો એને m 2 1 લખી શકાય એને એમ પણ કહેવાય આને કહેવાય આદાન પ્રદાન પ્રમેય અથવા તો રેસિપ્રોસિટી થિયરમ એમાં શું કરવાનું આદાન પ્રદાનમાં કાંઈ નહીં કરવાનું તમારું આ આ 2 ત્રિજ્યા વાળું છે ઈ કેન્દ્રમાં રાખો ટૂંકમાં કેન્દ્રમાં રહેલું નાનું ગોળું આ 2 નું છે એમ રકમ શરૂ કરવાનું અને બાદ રહેલું મોટું ગોળું r1 નું છે તો પછી અહીંથી આલો કરવાનો પ્રવાહ કોનો લેવાનો 1 નો 2 છે અહીંયા 1 1 ને લીધે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 1 ને લીધે ઉભો લાઈ b1 μ0 i1 / 2r1 પછી એનાથી ઊંધું થાય કે r2 બહુ નાના છે એ રીતે રકમ બદલાવો r2 કેન્દ્રમાં રાખેલું છે મતલબ નાનું છે અને r1 કેવું છે બહુ મોટું છે એટલે 1 છે ત્યાં 2 2 છે ત્યાં 1 આવી જાય એને લીધે અહીંયા જે કઈ પોઝિશન છે એ આની આ જ રહે 1 છે ત્યાં 2 અને 2 છે ત્યાં 1 એટલે અંતિમ રિઝલ્ટ m 1 2 કયો કે m 2 1 કયો μ 0 pi r 1 સ્ક્વેર / 2 r 2 જ રહેશે એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ કેપિટલ m ને કહેવાય તો ઉદાહરણ 9 માં ફરીથી એકવાર બે સમકેન્દ્રિત ગોળાકાર ગુચડા જોઈયો કેન્દ્ર બેનું એક જ છે નાનું ગુચડું અને મોટું ગુચડું બેનું કેન્દ્ર એક જ છે ત્રિજ્યા જુદી જુદી છે એક નાની ત્રિજ્યા r1 નું છે બીજું મોટી ત્રિજ્યા r2 નું છે r1 ખૂબ નાના છે કોનાથી r2 થી જેથી બેના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરણ મેળવવું હોય પ્રેરકત્વ મેળવવું હોય તો પ્રવાહ બીજાનો અને એના લીધે ઉદ્ભવેલું ફ્લક્સ જે પેલા આવે છે એ એક અહીંયા નોંધવા જેવી હકીકત છે કે r1 બહુ નાનો છે r2 કરતા પરિણામે b2 b2 એટલે બીજા પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ b2 એને અંદરના ભાગમાં સરખું ગણી શકાય કેના અંદરના ભાગમાં તો કે આ જે કઈ ગુચડાના અંદરના ભાગ ગુચડાના અંદરના ભાગમાં સમાન રહી શકાય હવે બીજાના પ્રવાહને લીધે એટલે માહિતીને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પ્રથમ ગુચડા આરે સંકળાઈ જશે એટલે પ્રથમ આરે ફ્લક્સ phi બરાબર b કારણ કે ચુંબકની અજો પ્રવાહ આમ હોય છે પ્રવાહ તો આંગળીઓ અમુકાને પ્રવાહની દિશામાંથી આંગળીઓ વિટાળો એટલે આંગળીઓ બહાર નીકળે બહાર નીકળે એટલે d વેક્ટર બહાર કરે અને આનો એરિયા પણ બહાર એટલે b એ cos 0 cos 0 1 કે આ રીતે અને b2 નું સૂત્ર આ છે મેજર આ એટલે બાય 2 આ એરિયા 1 એટલે pi r² એટલે phi 1 બરાબર જે કંઈ લખ્યું તમે એમાં ખાલી ગોઠવા છે સ્ટેપ i2 ને અલગ રેખા કા તો કે ભાઈ અન્યોન્ય પ્રેરણ માટે પહેલાનો પ્રવાહ હોય તો બીજાનો ફ્લક્સ અથવા બીજાનો પ્રવાહ હોય તો પહેલાનો ફ્લક્સ એટલે એને અચળાંકને કહેવાય કેપિટલ m અને આ જે કઈ રાઉન્ડ સર્કલ પેલો કાઉન્સ કર્યો છે એ જ આપણો અચળાંક છે કારણ કે જો પહેલાની ત્રિજ્યા અચળ છે બીજાની ત્રિજ્યા અચળ છે પાય અચળ છે બગડો અચળ છે μ0 અચળ છે બરોબર એટલે આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આમ છે પછી એક બાબત બદલાવી નાખવાની કે જો r1 ત્રિજ્યાના નાના ગુચડાની જગ્યાએ r2 ત્રિજ્યાનું નાનું ગુચડું લેવામાં આવે તથા r2 ત્રિજ્યાના મોટા ગુચડાની જગ્યાએ r1 ત્રિજ્યાનું મોટું ગુચડું લેવામાં આવે તો
बस गणतरी नहीं करवानी, तो एम कही देवानो कि एम वन टू बराबर एम टू वन बराबर एन, अने ई केटलू तो के म्यू जीरो पाई आर वन स्क्वेर बाय टू आर टू जेड। रेडी जोई चलो त्यार पछी उदाहरण नंबर 10। उदाहरण नंबर 10 पेज नंबर 224 पेज नंबर 224 उदाहरण नंबर 10 एमानो पहलो चुंबकीय क्षेत्र बी क्षेत्रफल कैपिटल ए अने सोलेनोइड नी लंबाई स्मॉल एल ना पदमा सोलेनोइड मा संग्रहित चुंबकीय ऊर्जा माटे सूत्र में बीजो आ चुंबकीय ऊर्जा ने कैपेसिटर में संग्रहित स्थित विद्युत लेके इलेक्ट्रोस्टैटिक ऊर्जा घनता स्थित विद्युत ऊर्जा घनता स्थित विद्युत ऊर्जा अथवा एने कहेवाय ऊर्जा घनता एकम कदनी ऊर्जा अथवा कहेवाय एकम कदनी ऊर्जा नी साथे केवी रीते सरखावी सकाय आ प्रश्न छे। तो हवे एमां आगळ वधीए मित्रो, खास करीने चुंबकीय क्षेत्र की चलो जो चुंबकीय क्षेत्र बी आठ सेंटीमीटर क्षेत्र पड़े और सोलेनोइड की लंबाई एल ना पद में सोलेनोइड में संग्रहित चुंबकीय ऊर्जा का सूत्र मेरो। तो सोलेनोइड में संग्रहित चुंबकीय ऊर्जा स्थिति ऊर्जा અને b એટલે બાર મેગ્નેટ એટલે મેગ્નેટિક ફિલ્ડ છે u b બરાબર 1/2 lic 1/2 lic। પણ હવે આ સૂત્ર તમે જાણો છો કે જે 1/2 mv² આયા સામેના ધરાવે છે, તમને ખબર હોય તો ગતિ ઊર્જા k બરાબર 1/2 mv² મે કીધું તો આ દોડ છે તો અહીંયા ઈ જડત્વ છે, જડત્વ એટલે ગતિના ફેરફારનો વિરોધ કરવાનું પરિબળ, અને અહીંયા L છે વિદ્યુત જડત્વ છે, વેગના ફેરફારનો વિરોધ કરે દળ છે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરે એ ઇન્ડક્ટન્સ છે, ફેરફારનો વિરોધ કરે એટલે શું વધારો થાય તો ઘટાડોનું કરે, ઘટાડો થતો હોય તો વધારાનું કરે, એને કહે ફેરફારનો વિરોધ કરે। આ ઊર્જા છે ને આ ગતિ ઊર્જા એટલે એ તો ઊર્જાનું સૂત્ર લખ્યું છે મિત્રો। હવે આપણે એને એમાં કન્વર્ટ કરવું છે b કેપિટલ a અને સ્મોલ n ના પદમાં આને લઈ જવું છે। હાલમાં તમારું આ સૂત્ર b a અને l ના લેવલમાં નથી, એને હવે લઈ જવું એના પદમાં લઈ જવું, આ સૂત્રની અંદર કેપિટલ b આવવો જોઈએ, કેપિટલ a આવવો જોઈએ અને સ્મોલ l પણ આવવો જોઈએ, એ રીતે કન્વર્ટ કરજો। તો આપણે જાણીએ છીએ 1/2 ને તો કઈ હળી ન કરીએ,
અને હળી કરવી એટલે આપણી ઘરની ચોરાજી નથી કે જેમ આવે મળી ગયું, એને સિસ્ટમેટિકલ રીતે આવતા સૂત્ર મુજબ જ હળી કરી જાય, એને કારણ સાથે થઈ જાય જો આને આમ કીધું આને આમ કીધું છેલ્લે તમારા પદમાં કયા પદમાં બી એ અને એલ ના લેવલમાં તમારો જવાબ છે કે હા તો જવાબ થાય ગણ. તો એલ એટલે શું? તો એલ એટલે તમે જાણો છો એલ નું એક લેવલ અને એ છે મ્યુ ઝીરો એન સ્ક્વેર એ એલ. તમને એમ થાય એ ક્યાં આવ્યું છે? તો કે આત્મપ્રેરણની ઘટનામાં. આત્મપ્રેરણની ઘટનામાં હું તમને પેજ નંબર બતાવી દઉં એટલે મારે આખી થિયરી પાછી ભણાવી નો. જો પેજ નંબર છે 223 એમાંનો 6.17 નો જો એલ બરાબર મ્યુ ઝીરો એન સ્ક્વેર એ એલ રેડી આ કેપિટલ એલ છે. હવે પ્રવાહને શું કહેવાય? તો પ્રવાહ એટલે કારણ લખું બી બરાબર મુનિ. બી બરાબર મુનિ તો અત્યારે હાલમાં એલ ને એમને રહેવા દે. તો પ્રવાહની જગ્યાએ બી બાય ન્યુ ઝીરો એન લખી શકાય. બી બાય ન્યુ ઝીરો એન લખી શકાય. તો હવે પાછું લેવલ એલ એટલે શું? તો કે એલ એટલે મ્યુ ઝીરો એન સ્ક્વેર એ. હમણાં વાત કરી પછી આને કહેવાય બી સ્ક્વેર મ્યુ ઝીરો સ્ક્વેર એન સ્ક્વેર. અહીંયા કારણ લખ્યું કે એલ એટલે મ્યુ ઝીરો એન સ્ક્વેર એલ લીધું છે. આત્મપ્રેરણની ઘટનામાં આવેલું સૂત્ર છે એની હવે સાબિતી નો આપી શકાય નહીં તો એ દાખલાની સાઈઝ એટલી બધી વધી જાય. હવે આ ઉદાહરણ પૂછાય તમને વધીને એના પેલો લેવલ પૂછે તો બે માર્ક હોય એમ અહીંયા સુધી ગણવાનું. બે માર્કમાં તમે બધી એને સ્ટોરી કહી દો તો તમને કઈ અહીંયા વધારે માર્ક ન આવે, ઉલટાના કપાઈ જાય. ડોટ પેજ નો ભરી દેવાનો. અમુક સૂત્ર તમને યાદ હોવા જોઈએ એલ એટલે શું થયા. હવે એક એક એન સ્ક્વેર એક એક મ્યુ ઝીરો કેન્સલ તો વૈતું તો 1/2 બી સ્ક્વેર એલ અને બાય મ્યુ ઝીરો આ થઈ યુ બી. યુ એટલે સ્થિતિ ઉર્જા, બી એટલે ચુંબકીય ક્ષેત્રની એટલે બી સ્ક્વેર એલ બાય 2 મ્યુ ઝીરો. આ તમારી ઉર્જાનો જવાબ છે. તમારો પહેલો પ્રશ્ન હતો ઉર્જા માટેનું સૂત્ર મેળવો, આપણે મેળવી લીધું. હવે બીજો પ્રશ્ન આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા એ સ્થિત વિદ્યુત ઉર્જા ઘનતા એ અથવા તો એકમ કદની ઉર્જા એ કેવી રીતે રાખવી શકાય એ કયો. તો પ્રશ્ન બી અહીંથી બદલાવું છું. આ એ પૂરો છે. હવે બી ચલો જો બી પ્રશ્ન આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા એ સરખામણી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ સરખામણી કરવા. કેપેસિટરમાં પેલા વિદ્યુત ક્ષેત્ર એટલે પેલા આનું ચુંબકીય ક્ષેત્રને ઉર્જા ઘનતામાં કન્વર્ટ કરી દે. તો આ સોલેનોઇડ છે. સોલેનોઇડ માં સંગ્રહિત ઉર્જાને લીધે ઉર્જા ઘનતા સંજ્ઞા છે સ્મોલ યુ. આ કેપિટલ યુ એ ઉર્જા છે, સ્મોલ યુ એ ઉર્જા ઘનતા છે, એકમ કદની ઉર્જા. તો ઉર્જા કેટલી છે? તો કે 1/2 બી સ્ક્વેર એલ
by mu 0 છે અને છેદમાં કોણ છે તો કે છેદમાં કદ છે કદ એટલે air છે air air cancel તો વૈધુ d square by 2 mu 0 આ ઊર્જાનું લેવલ છે મેં આ બરાબરની બાજુબાજુમાં બરાબર લખ્યા છે તમે સ્ટેપ બાય સ્ટેપ નીચે લખી શકો છો હવે આ સોલેનોઇડમાં ઊર્જા ઘનતા છે ઊર્જા ઘનતા એ કઈ રીતે ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા થઈ આપણો પ્રશ્ન એ છે કે ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જા એ કેવી રીતે સરખાવી શકાય તો હમણાં હું સરખાવું છું જોઈએ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને લીધે ઉર્જા ઘનતા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને લીધે ઉર્જા ઘનતા UE બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર છે આ તમારે કેપેસિટર વખતે આવી ગયું છે હવે તમને એમ થાય તો આને આને રખાવી દો ચલો આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ વીજભારિત કણ હોય આ વીજભારિત કણ ઉપર એક બળ લાગતું હોય QE ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે અને એટલું જ બળ મેગ્નેટિક ફિલ્ડને લીધે જો લાગવા માંડે ને તો હવે બંને બાજુ કેન્સલ થાય Q તો V બરાબર કહેવાય E by V પણ આના સેમેસ્ટરમાં તમારા 12માના આ ચેપ્ટરના છેલ્લા ચેપ્ટરમાં આ ટેક્સ્ટબુકની પાર્ટ 1 ફિઝિક્સના છેલ્લા ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે પ્રકાશના જે કાંઈ અભ્યાસમાં તમારે આવશે એ વેગને પ્રકાશના વેગને c કહેવાય અને એ કહેવાય e by d એટલે e બરાબર dc કહેવાય e ઇલેક્ટ્રિક ફિલ્ડ b મેગ્નેટિક ફિલ્ડ અને c એ પ્રકાશની ઝડપ તો હાલમાં તમારા માટે આ શબ્દ નવો છે પણ મેં તમને કહી દીધું કે વીજભારિત કણને જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડો ઇલેક્ટ્રિક ફોર્સ થાય ક્યુ એફ બરાબર ક્યુ એટલું મેગ્નેટિક ફોર્સ લગાડો મેગ્નેટિક ફોર્સ કહેવાય એફ બરાબર ક્યુ વી બી બે ક્યુ કેન્સલ કરો તો વી બરાબર કહેવાય ઈ બાય વી અહીંયા વી ઈ કણનો વેગ છે પ્રકાશના વેગને વી ને બદલે સી કહેવાય ઈ બાય બી E બરાબર BC સૂત્ર એપ્લાય કરી શકો તો હવે જો તમે 1/2 E સ્ક્વેર દેખાય છે ને એપ્સિલોન 0 છે એપ્સિલોન 0 એમ નો રાખો આ પણ E સ્ક્વેર દેખાય ને તો જો E સ્ક્વેર હોય તો શું લખી શકાય તો કે b સ્ક્વેર c સ્ક્વેર ઈ સ્ક્વેર ની જગ્યાએ b સ્ક્વેર c સ્ક્વેર ઈ સ્ક્વેર ની જગ્યાએ એટલે કે 1/2 હવે એપ્સિલોન નો એપ્સિલોન 0 b સ્ક્વેર ના b સ્ક્વેર પછી તમારે એક જાણીતું સૂત્ર છે અને એ આ છે c બરાબર 1 upon under root માં mu 0 epsilon 0 c બરાબર તમે આને આપણે જ આપણે આને સાબિત કરી દઈએ c બરાબર 1 upon under root માં mu 0 epsilon 0 ઉત્પન્ન થાય ને એ આપણે સાબિત કરી દઈએ આપણે એક વખત આવી પણ ગયું છે આના મૂલ્ય નાના મૂલ્ય મૂલ્ય મૂકી દો અને એનું વર્ગમૂળ કાઢો એટલે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ આવે જેને કહેવાય c એટલે કે પ્રકાશની ઝડપ છતાંય હમણાં જ
આપણે આને સાબિતી આપી દઈએ તો c સ્ક્વેર હોય તો કે 1 બાય c સ્ક્વેર c સ્ક્વેર હોય તો 1 બાય આનો વર્ગ કરો એટલે વર્ગ વર્ગ મૂડી જાય ન્યુ 0 એપ્સિલન 0 વધે એક એક એપ્સિલન 0 કેન્સલ થાય તો વધે છે 1 બાય 2 અથવા તો b સ્ક્વેર વધે અંશમાં અને 2 ન્યુ 0 વધે છે છેદમાં નંબર આપી દેવાય કે નંબર આપી દેવાય 2 અને 1 અને 2 પરથી ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા એટલે જ વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા સાબિત થાય છે જો ચુંબકીય ઊર્જા એટલે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જા ને કેવી રીતે સરખાવી હોય કઈ ઊર્જાને આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા એ કઈ રીતે સરખાવી હોય આ ચુંબકીય ઊર્જા છે એકમ કદની આ સોરી એકમ કદની ચુંબકીય ઊર્જા એકમ કદની વિદ્યુત ઊર્જા એ વત્તા એ તેમ મગાય તો 1 અને 2 એકમ જોઈ લો એટલે સરખાવી હોય હવે આપણે હકીકત પાછી એકવાર આમાં જોઈએ બરોબર આ તમે ઉદાહરણને નોંધી શકો હવે આ કેમ થાય એ સાબિતી આપ જો આપણે કીધું કે આને આમ લખી શકાય તો કિંમત ન્યુ 0 એટલે 4 પાઇ 10 ડેશ 2 માઇનસ 7 યાદ કરો અને એપ્સિલોન 0 8.85 10 ની માઇનસ 12 સી બરાબર હવે 12 ને 7 19 12 ને 7 19 અહીંયા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 જે થાય એ છે 111.156 હવે તમે એને દેખી ઘાતમાં કન્વર્ટ કરો એટલે વર્ગમૂળ કાઢવાનું છે એ કામ લઈ જાઓ એટલે 1111.56 1111.56 x કે પામ ગયા એક ઘાતમાં અધિક ઘટાડો થયો તો હજી એક કટ થાય એટલે એ જગ્યા 20 થાય તો ફાઇનલી c બરાબર આપણે આમ લખી શકીએ c બરાબર શું લખી શકીએ તો કે 1 અપોન આટલા બધાય 1111.56 નું વર્ગમૂળ ઇક્યુ 33.34 અને આનો ક્યુ 10 વર્ગમૂળ એટલે અડધી ઘાત હવે 1 ભાગ્યા 33.34 કરીએ 0.0299 માઇનસ 10 પ્લસ 10 છે 1 અને 2 કાપી નાખીએ એટલે 2.9 રાઉન્ડ અપ કરો એટલે 3 1 ને 2 સ્ટેપ જાય 2 નો ઘટાડો થાય એટલે 10 ની 8 વધે c બરાબર 3 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ કહેવાય એટલે આ સૂત્ર છે આ તમારે યાદ રાખવાનું છે રેડી જોઈએ પેજ નંબર 226 ઉદાહરણ નંબર 11 કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે
आ साइकल ना पेडल्स 100 आटा अने 0.10 मीटर स्क्वेर क्षेत्रफळ धरावता ગુજરાત સાથે જોડાયેલું છે। આ ગુજરું 1/2 આટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે અને તે ગુજરાતના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે। આ ગુજરાતમાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? આ પ્રશ્ન છે। જો સ્થિર સાયકલને પેડલ મારે છે, આ સાયકલના પેડલ 100 આટાઓની સંખ્યાને n કહેવાય, n બરાબર 100, અને આટલું ક્ષેત્રફળ ધરાવે, ક્ષેત્રફળ કોનું આટાનું નહીં પણ પેડલ 100 આટાઓ અને આટલા ક્ષેત્રફળ ધરાવતા ગુજરા એ જોડાયેલું છે। ગુજરાનું ક્ષેત્રફળ પેડલ નહીં આટાની ગુજરાનું આડછેદનું ક્ષેત્રફળ। આ ગુજરાના આટાની સંખ્યા શું છે? 1/2 આટા પ્રતિ સેકન્ડ થી ફરે છે, આવૃત્તિ કહેવાય, 1/2 આટો પ્રતિ સેકન્ડ, 1/2 આટો અને 1/2 ભ્રમણ કહેવાય। આખો આટો એટલે 1 ભ્રમણ, એટલે 1/2 ભ્રમણ પ્રતિ સેકન્ડ। ગુજરાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવ્યું છે। આ ગુજરામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ જેને E0 કહો છો, અથવા બીજું કહેવાય E max, કેટલો એસી જનરેટર કામ કર્યા છે એ સિક્વન્સમાં કામ આવે છે। સાયકલનું પેડલ છે એના દ્વારા વ્હીલ પર અને વ્હીલને કારણે હવે શું ફેરવવાનું છે? આટલા આટા ધરાવતું અને આટલા ક્ષેત્રફળ ધરાવતું ગુજરું ફેરવવાનું છે, કારણ કે પેડલ અહીંયા જોડી દેવાનું છે। સાયકલના પેડલ અહીંયા ચેન દ્વારા ગુજરા ફેરવવાની અથવા તો વ્હીલ સાથે ગુજરાને અલગથી જોડી દેવાનું, અલગથી ચક્ર માર્યો, જેમ પતું હોય પેડલ મારો ને એટલે ગુજરું ફરવું જોઈએ। પેડલ દ્વારા સાયકલનું જે કાંઈ ચક્ર ફરે ને, પેડલ હારે જોડાયેલું ચક્ર ફરે ને, એટલે એની હારે ગુજરું ફરવું જોઈએ, અને આ ગુજરું ફરે ને ત્યાં પરિભ્રમણની ધરી આમ ફરતું હોય આમ, તો એની ધરી આમ થઈ, એ ધરીને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર મૂક્યું છે, એટલે ચુંબકીય ક્ષેત્ર એ ભ્રમણ જે કાંઈ થાય છે પરિભ્રમણની ધરી, આ પરિભ્રમણની ધરી ને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર છે। એટલે આપણે યાદ કરો, પેલામાં આકૃતિમાં 2 ચુંબકો હતા, વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હતું અને ગુજરું આમ ફરતું હતું, એટલે ચુંબકીય ક્ષેત્ર ઈ ધરી ને લંબ હોવું જોઈએ, આપણી ધરી આમ હતી, અને ધરી કહેવાય અથવા અક્ષ કહેવાય, અને આ ચુંબકીય ક્ષેત્ર આમ હતું, યાદ કરો મિત્રો, જેને બી વેક્ટર કહેવાય, કારણ કે અહીંયા 2 પોલ હોય, અહીંયા એન હોય તો અહીંયા હોય એસ, એટલે ધરીને લંબ ચુંબકીય ક્ષેત્ર હોય।
એ રીતે ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવ્યું છે પેદા થતો મહત્તમ વોલ્ટેજ નું કાઈ બીજું વિચારવામાં નહીં મીટર સ્ક્વેર બરોબર છે સાઈમાં સેકન્ડ બરોબર ટેસ્લા બરોબર પ્રેરિત મહત્તમ વોલ્ટેજ શોધવું છે તો મહત્તમ વોલ્ટેજ અથવા તો પ્રેરિત મહત્તમ ઈએમએફ E0 બરાબર NAB ઓમેગા યાદ હોય તો સારી વાત છે થિયરીમાં E0 એટલે NAB ઓમેગા NAB ઓમેગા ને કહેવાય 2 પાઈ એ F સુધી લાવવું પડે છે એટલે છે NAB 2 પાઈ એ દાખલો બોલો છો એટલે N એટલે 16 આડછેદનું ક્ષેત્રફળ 0.10 અથવા 0.1 લખો તો ચુંબકીય ક્ષેત્ર 0.01 પછી 2 પાઈ અને f f એટલે આવૃત્તિ 1/2 હવે એનું કેલ્ક્યુલેશન કરીએ 100 × 10 × 0.01 × 2 × 3.14 / 2 એટલે 0.314 વોલ્ટ આ થયું મહત્તમ પ્રેરિત વોલ્ટેજ 0.314 રેડી હવે ડેઇલી ટેસ્ટ ની ઉદાહરણ 9, 10 અને 11 ઉદાહરણ 9, 10 અને 11 ડેઇલી ટેસ્ટ માં તૈયારી માં લેવા રેડી અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે જોઈએ